વિદ્યાર્થીઓ, આજે આપણે ગુજરાતીના ભાગ બે, બરાબર, પાઠનું નામ શું છે? નર્મદામૈયા ભાગ બે. પ્રથમ પાઠ તો આખો ભણી ચૂક્યા હતા અને વાંચન પણ આપણે સરસ રીતે કર્યું હતું, શબ્દ સમજૂતી પણ મેળવી હતી, તમે યાદ પણ કરી લીધું હશે. પણ આજે તમે કહેશો મિસ નવું શું ભણાવો છો, તો આજે આ પાઠ છે ને હું તમને એક સરસ સચિત્ર સમજાવીશ કે જો સચિત્ર ભણેલો પાઠ છે ને હંમેશા યાદ રહી જાય છે. હવે તમે જુઓ છો કે ભાઈ આ પાઠના લેખક છે રમણ સોની, રમણલાલ સોની, એણે બહુ સરસ રીતે આ પાઠમાં વર્ણન કર્યું હતું. પણ આપણે જો સચિત્ર કોઈ પાઠની સમજ મેળવી હોય, તમે કોઈ પાઠ કોઈ વિડીયો જોયો હોય, તમને બહુ સરસ રીતે યાદ રહી જાય. તો આજે એ રીતનો જ અમે પ્રયત્ન કર્યો છે જેથી તમને સરસ રીતે યાદ રહી જાય અને તમને યાદ કરવામાં અગવડતા પડે નહીં. તો તમારી સગવડતા માટે થઈ અને પાછું આપણે પ્રવાસ ખેડીશું. તો ચાલો વિદ્યાર્થીઓ, કેમ છો વિદ્યાર્થીઓ? મને ઓળખો છો? બોલો કોણ? અરે ન ઓળખ્યા? હું ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ છું. તમને મારી સાથે પ્રવાસ કરવો છે ને? મારી પાંખો પર બેસીને અને આપણે પ્રવાસ કરવાનો છે. મારી પાંખો મોટી છે એટલે તમે આવી શકશો. પ્રવાસ એક અલગ જ જાતનો છે. પ્રવાસમાં તમારે કોઈ વસ્તુ એટલે કે બેગ, વોટર બેગ, નાસ્તો લેવાનો નથી. તો તૈયાર છો ને? કોણ કોણ આવશે? અરે ઘણા તૈયાર પણ થઈ ગયા. ચાલો ત્યારે આજે એક નવી જાતનો પ્રવાસ કરીએ. મુસાફરી કેટલી લાંબી છે ખબર છે તમને? તો મુસાફરી 1312 કિલોમીટર જેટલી લાંબી છે. તો તમે તૈયાર છો ને મારી સાથે એટલો બધો પ્રવાસ કરવા માટે? અરે તમને થશે, અરે આટલી લાંબી મુસાફરી તો થાકી નહીં જવાય? પણ તમે જોજો, આપણે આ ક્યારે પૂરી થાય અને કેવા થાકી જવાય, પણ આપણે પંખીની પાંખે અને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું. નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય, ને મજા આવે, બરાબર? અને એટલી બધી મજા આવશે. મનને તૈયાર રાખજો. આપણે છેક દૂર પહોંચી જઈએ. ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ. ત્યાં મેકલ નામનો પર્વત છે, એની તળેટીમાં એક વિશાળ સરોવર છે અમરકંટક, બરાબર ને? ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા, આકાશમાં ઊંચે ને ઊંચે, તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી અને સરકતી રેખા દેખાય એ જ નર્મદા. ઉપરનો ભાગ ઉત્તર ભારત ને નીચેનો ભાગ દક્ષિણ ભારત. પડી કંઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુએ બે ઊંચા પર્વતો છે. ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા, ને વચ્ચે વહે છે દસમસથી ઉછળતી કૂદતી નર્મદા. તમને ખબર છે નર્મદાનો અર્થ? જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા. એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે. ઠેર ઠેર સુંદર વૃક્ષો ને સાથે સાથે ચાલે આવતા ઊંચા નીચા પહાડો, ક્યાંક લીલોતરીવાળા ખુલ્લા સુંદર મેદાનો. નર્મદા ક્યાંક એકદમ શાંત, ક્યાંક દોડતી કૂદતી એટલે રેવા પણ કહે છે. રેવા એટલે કૂદનારી. ક્યાંક એ ધોધ બની જાય અને ક્યાંક પહોળા પટે ધીર ગંભીર વહે છે. આવી સરસ નદી આપણા ઋષિમુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા નથી. તમે તમારા દાદા દાદીને આ સ્તોત્ર ગાતા સાંભળ્યા હશે, ત્વદીય પાદ પંકજમ નમામી દેવી નર્મદે. લો હવે આ વાત કરતાં કરતાં આપણે ક્યાં પહોંચી ગયા? જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા. સુંદર જગ્યા છે. આરસપાના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ. ચાંદની રાતે તો અહીંયા નૌકા વિહારની એવી મજા આવે કે પર્વતો કેટલા નજીક આવી ગયા છે જાણે વાતે વળગ્યા હોય. આ જગ્યાને બંદરકૂદ પણ કહે છે, બરાબર? આ જગ્યાને બંદરકૂદ કહે છે. આ પર્વત પરથી સામેના પર્વત પર અને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે છે. વચ્ચે નદી માતા જોયા કરે એ વાંદરા કૂદ. કહે છે કે જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીં જ કૂદાવી જતા. ને ત્યાં જુઓ 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર. આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધાને ઠેરે ઘણી બધી જગ્યાએ મંદિરો આવેલા છે.
હવે થોડા આપણે આગળ જઈશું. નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુસળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ? ધુવાધાર વરસાદ. ધુવા એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા. આ ધુવાધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે, ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલા ઉપર પડે. આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે અને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુ ઉડે, જાણે ધુમાડો જ જોઈ લ્યો. કેટલું સુંદર દ્રશ્ય, બરાબર ને? પાણી પડવાનો વાત તો સિંહની ગર્જના જેવો આજુબાજુ ખુલ્લો પ્રદેશ. આગળ જતા પ્રવાસે ધીમું પડે. આ પથ્થર સંઘજીનો સફેદ સુવાળા પથ્થર છે, થાય છે થોડા વીણી લઈએ. હવે આપણે થોડીક ઝડપ કરીશું. ઇટારસી હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાંસા અણીદાર પથ્થરો છે, ધ્યાન રાખીને પગ મૂકવો પડે. પણ આપણે તો પંખીની પાંખે આંખે ઊંચે પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ. વાહ, હવે ગુજરાતમાં પ્રવેશી ગયા. ઘણી સુધી તો નર્મદા મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે ચાલે છે, પછી ગુજરાતમાં પ્રવેશે છે. કેવડિયા નજીક ગોરા ગામે સૂલ પાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરી આગળ ચાલીએ અને પેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ. અને આ જુઓ, નીચે દેખાય છે વિશ્વની 8મી અજાયબી, બરાબર ને? જેવો સરદાર સરોવર બંધ. આ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનની સિંચાઈનો પણ લાભ મળશે. વિશ્વની સૌથી મોટી કોંક્રીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેર રાજસ્થાન સુધી પહોંચાડશે. આમ આ નર્મદા નદીના ખંભાતના આઘાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્ય કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે. નમામી દેવી નર્મદે. જુઓ તો આ નર્મદાએ બેટ બનાવી દીધો છે, બે બાજુ નર્મદા વચ્ચે, બરાબર ને? કબીરવડ અહીં નર્મદા મૈયા શાંત છે. વર્ષોથી વડવાઈઓ ફેલાવી ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે. જાણે વડનું નાનું સરખું વન જોઈ લ્યો, બરાબર? કવિ નર્મદા વળી ગાયેલું, ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો, એટલે ધુમ્મસમાં ભૂરો અને ઝાંખો પહાડ જેવો દેખાય છે. થાય છે કંઈ રમવા રોકાઈ જઈએ. પણ વરદાદા આગળ શાંતને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડતી જાણે કહે છે, બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો. પણ જોજો હો, જળ એ જીવન છે. આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરું ને? તો આપણે ચાલી બેટને સામે છેડે. ઉપર શુકલ તીર્થ, આગળ કુદરતનું એક બીજું સુંદર તીર્થ. અહીં આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે. દરેક નદી છેવટે સાગરને જ મળે છે ને? કેટલું બધું કૂદતી અને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે. પણ નર્મદા તે નર્મદા, બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ સાની. સાગરમાં દૂર સુધી પોતાનો ચિલ્લો કરતી ધસે છે અને પછી તેમાં વળી જાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે, ગુજરાતી મોટી ને સુંદર નદી છે, આપણી આશા છે, જીવાદોરી છે. તમને થાય છે કે મોટા થઈશું ત્યારે સગી આંખે અને થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. તમે સરસ રીતે, મજા આવી ને પાઠમાં? સચિત્ર જોયું તો અને દરેક ઓલા આપણે સ્થળોની સરસ રીતે માહિતી પણ મળી ગઈ, તો યાદ પણ રહી ગયું હશે. હવે બાકીનું આપેલું સ્વાધ્યાય છે, સરસ રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં કરી લેજો અને આજથી તૈયારી પણ ચાલુ કરી દેજો વાંચવાની, જેથી દરેક પ્રશ્નો તમને યાદ રહી જાય. તો નમસ્તે વિદ્યાર્થીઓ.